नवसारी पंथक में भारे वरसाद बाद पूर्णा नदीए भयजनक सपाटी वटावी दीधी छे। पूर्णा नदीना पाणी 14 जेटला विस्तार में घुसी गया छे। रिंगरोड विस्तार की संख्याबंध सोसायटी में पाणी ज पाणी जोवा मळी रह्युं छे। रिंगरोड विस्तार की सोसायटीओ जाणे बेट में फेरवाई गई छे। तो नवसारीना रिंगरोडना आकाशी दृश्यो अपना टीवी स्क्रीन पर छे, ज्यां ज्यां जुओ त्यां पाणी ज पाणी नजरे पड़ी रह्युं छे। शांतादेवी विस्तार सौथी वधु प्रभावित विस्तार छे, ज्यां सोसायटीओमां पाणी फरी वळ्या छे। सोसायटीमां अवर जवर पण बंध थई गई छे। दुकानमां पाणी भराता मोटापाये नुकसानीनो माहोल जोवा मळी रह्यो छे। જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતની કેટલાક શહેરો છે તે રેડ એલર્ટ જાહેર કર્યા હતા, ત્યારે નવસારીની વાત કરીએ તો નવસારી છેલ્લા 3-4 દિવસથી પૂરનો સામનો કરી રહ્યા છે। કારણ કે નવસારી નદીની અંદરથી જે પસાર થતી પૂર્ણા નદીની અંદર જે ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડવાના કારણે પૂર્ણા નદીની અંદર જે પાણીનો આવક જે થઈ હતી તેના કારણે નીચાણવાળા જે વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। હાલમાં આપણે જે આકાશી દ્રશ્યો જે જોઈ રહ્યા છે કે નવસારીના રિંગ રોડ વિસ્તારના છે કે જે આ નજારો જ જોતા એવું લાગે છે કે નવસારીની કઈ રીતની સ્થિતિ હશે। કારણ કે નવસારીના મોટા ભાગના વિસ્તારોની અંદર અંદાજિત 13-14 જેટલા જે વિસ્તારો છે ત્યાં પૂરની સ્થિતિ જે સર્જાઈ છે। કારણ કે પૂર્ણા નદીની અંદર જે ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડે છે તેના કારણે આ નદીની અંદર જે પાણીનું આવક વધવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર આ રીતની સ્થિતિ સર્જાઈ હતી। હાલમાં આકાશી જે દ્રશ્યો આપણને જે જોવા મળી રહ્યા છે કે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે, પાણીના વહેણ જોતા જ એવું લાગી રહ્યું છે કે કઈ રીતની સ્થિતિ હશે નવસારીની। કારણ કે હજારોની સંખ્યાની અંદર લોકો છે તે આજે પૂરની સ્થિતિમાં ફસાયેલા છે। કારણ કે નીચે એક એક માળ સુધી જે ઘૂંટણ સુધી ગળા ટ્યુબ સુધી જે રીતના પાણી જે ની અંદર લોકો જે છે તે છેલ્લા 3-4 દિવસથી વિતાવી રહ્યા છે। એક બાજુ લાઇટ નથી, બીજી બાજુ સતત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે નવસારીના શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આકાશી દ્રશ્યો આપણે TV9 ઉપર એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે જ આ તમામ વસ્તુ બતાવી રહ્યા છે કે સામે આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે સામે જે ઘરોની જે સોસાયટી છે, સોસાયટી આખી જે જાણે પાણીની અંદર જે સોસાયટી બનાવવામાં આવી હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહી છે। સામેની સાઈડ આપણે જે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ઝાડવા જે દેખાય છે તેની પેલી બાજુ જે કહી શકાય છે અંદાજિત 500 મીટરની આગળ જે પૂર્ણા નદી આવેલી છે, ચારે બાજુ સ્થિતિ આ રીતની જ જોવા મળી રહી છે। હાલમાં જે રીતે આ જંગલની અંદર જાણે પાણી આખું ફરી વળ્યું તે રીતની સ્થિતિ જે જોવા મળી રહી છે। આ બાજુ ચારે બાજુ આ રીતે પાણી પાણી જ નવસારીની અંદર હાલમાં જે સ્થિતિ છે તે પૂર સ્થિતિ જોવા મળી રહી છે। અંદાજિત સ્થાનિક તંત્ર દ્વારા NDRFની ટીમ છે, ખાસ કરીને ફાયરની ટીમ છે, સતત અલગ અલગ જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાય છે ત્યાં સતત જે પેટ્રોલિંગ કરી રહ્યા છે, ખાસ કરીને ત્યાં રાઉન્ડઅપ કરી રહ્યા છે। કોઈ લોકો ઇમરજન્સી હોય અથવા તો કોઈને ફસાયો હોય, કોઈ મુશ્કેલી હોય તો તેમને તાત્કાલિક બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે બોટ દ્વારા પણ કરવામાં આવતી હોય છે। આ દ્રશ્યો જ તમામ જે વસ્તુ બતાવી શકે છે કે નવસારીની કઈ રીતની સ્થિતિ સર્જાઈ હશે। જે રીતે વાત કરીએ તો નવસારીના હવે જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે એક હજુ પણ 1-2 દિવસ સુધી નવસારી માટે જોખમરૂપ છે। જે રીતે ઉપરવાસની અંદર જે વરસાદ ઓછો થશે ત્યારબાદ જ નવસારીની સ્થિતિ જે છે ધીરે ધીરે સુધરવા ઉપર આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 નવસારી। તો નવસારીના શાંતાદેવી વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। શાંતાદેવી વિસ્તારની કેટલીક દુકાનોમાં પણ પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તરફ ટુ વ્હીલર, કાર, રિક્ષા સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા છે। તંત્રએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેટલાક લોકોને સલામત સ્થળે પણ ખસેડ્યા હતા। નવસારી શહેર છેલ્લા કેટલાક દિવસથી પૂરનો સામનો કરી રહ્યો છે। કારણ કે પૂર્ણા નદીની અંદર જે જળસપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી જે ભરાય છે, હાલમાં નવસારીની વાત કરીએ તો નવસારીના મોટા ભાગોની સ્થિતિ છે તે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કારણ કે જે પૂર્ણા નદીની અંદર જે જળસપાટી વધી છે તેના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં આપણે શાંતાદેવી રોડ ઉપરની અલગ અલગ જે સોસાયટીઓ છે ત્યાંની વાત કરીએ તો ત્યાં જે ઘૂંટણ સુધી એક માળ સુધી જેટલા જે પાણી છે તે આ સોસાયટીની અંદર છેલ્લા 3-4 દિવસથી ભરાય છે અને એપાર્ટમેન્ટો છે, સોસાયટીના ઘરોમાં જે લોકો છે તે છેલ્લા 3-4 દિવસથી ઘરોની અંદર જોવા મળી રહ્યા છે। હાલમાં શાંતાદેવી રોડ ઉપરના આજે આપણે દ્રશ્યો જે બતાવી રહ્યા છે તે પ્રમાણે કે એક જે ટેમ્પો સામે જોઈ શકાય છે કે સોસાયટીના અંદર જવા માટેનો જ આખો માર્ગ છે તે ગળા ડૂબ સુધીનો જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। તો અંદર કઈ રીતની સ્થિતિ હશે તે જ નવાઈની વસ્તુ છે। એક બાજુ તમામ સોસાયટીની અંદર આ રીતની પાણી જે ભરાયેલા છે તેના કારણે લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે 3-4 દિવસની સ્થિતિ આ રીતની જોવા મળી રહી છે। હાલમાં સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરું, કાકા કઈ રીતની સ્થિતિ છે, કેટલા દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે? 3-4 દિવસ તે બહુ પાણી હતા, 4-5 દિવસથી ખાવા પીવાનું પાણી બધું બહુ બહુ હેરાન થતા માણસ બિચારા, મળ્યું નથી, કઈ નથી મળતું, દૂધ કોઈ આપતા છે સેવા પણ ઓછી આપતી છે। હા,
શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે આ સોસાયટીની? શાંતાદેવી રોડની વાત કરીએ તો આખો જે છે તે પૂરની સ્થિતિમાં સર્જાય છે. ખૂબ જ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે આનું પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ. જે આટલા વર્ષોની સમસ્યા છે, હવે તો એમ કહેવાય છેલ્લી ભાષામાં અગર વાત કરીએ તો હદ થઈ ગઈ કહેવાય. અહીં લોકો જે કહી શકે છે કે છેલ્લા વર્ષોથી આ રીતની શાંતાદેવીની વાત કરીએ તો જે સ્થિતિ જોવા મળી છે તેના કારણે લોકો ત્રાહિમામ પોકાર્યા છે. હવે કોઈ આનો કોઈ સ્પષ્ટપણે અથવા તો કોઈ નિકાલ કરવામાં આવે, અહીં જોઈ શકાય તમામ જે દુકાનો છે, એપાર્ટમેન્ટના જે દાદર જવાના રસ્તા છે, તમામ જગ્યાએ પાણી જોવા મળી રહી છે. એટલે આ રીતની જે સ્થિતિ જોવા મળી છે તેના કારણે સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. હવે જેમ જેમ ઉપર ભારે વરસાદ જે પડી રહ્યો છે તે ઓછો થાય ત્યારબાદ જ જે આ નવસારીની જે પૂરની સ્થિતિ છે તેને ધીરે ધીરે ઓછી થતી જોવા મળશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 નવસારી. નવસારીમાં ભારે વરસાદના કારણે જનજીવન ખાસું પ્રભાવિત બન્યું છે. સતત વરસાદના કારણે પૂર્ણા નદી ભયજનક સપાટી વહી રહી છે, ત્યારે ચોથી વખત શહેરના નીચાવાળા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાયચંદ રોડ, બંદર રોડ અને શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો પૂર્વ અને પશ્ચિમને જોડતા ગરનાળામાં 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. રસ્તો બંધ કરાતા રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ પણ થયો હતો.